मंदहास रुचिरा पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनंदन महं ॐ श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः श्री सहजानंद स्वामी ने नमो नमः श्री घनश्यामाय नमो आवो मारा मोहन मीठला के जो उतारी जतन करी राखू रतिया विसारू नहीं भूलती रे जतन करे સુંદર મજાનો તિલ છે. ભગવાનના ભક્ત એ તિલનું ધ્યાન કરે. મહારાજ ક્યારેક તિલ બીજાને બતાવતા ન. વાસુદેવાનંદ બ્રહ્મચારીને એકવાર કહ્યું કે અમારા કાનમાં કંઈ કીડી ચડી છે, તમે જુઓ તો. બ્રહ્મચારીએ મહારાજના કાનમાં જોયું, કીડી તો ન ભાળી પણ તિલ જોયો. રાજી થઈ ગયા.
તે દિવસથી પછી કાયમ તે તિલનું ધ્યાન કરતા હતા. વાલા તારી ભ્રકુટીને બાણે શામ કાળજ મારા કોરિયા, અદભુત પંક્તિ. પ્રેમાનંદ સ્વામીનો પ્રેમ ભ્રકુટીને બાણે, ભગવાનની ભ્રકુટીનું બાણ પ્રેમાનંદ સ્વામીના કાળજામાં વાગ્યું, કાળજો કોરાઈ ગયો. લાકડામાં અને પથ્થરમાં કોતરણી કામ કરીએ છીએ એમ ભગવાન શ્રી હરિની ભ્રકુટી પ્રેમાનંદ સ્વામીની કાળિયામાં કોતરાઈ ગઈ છે. કેટલો પ્રેમ હશે તારે આ થયું હશે. નેણે તારે પ્રેમ સખીના નાથ કે ચિત્ત મારા છોરિયા. ભગવાનના સ્વરૂપમાં પ્રેમ થાય પણ પછી આ જગત સાંભળવું ગમતું નથી ને જોવું ગમતું નથી. મહારાજની મૂર્તિ સાથે જાણે આત્માને એક કરી દઈએ, સતત ભગવાનના સ્વરૂપમાં મગ્ન થઈ જાય. કાલ જો કોરાઈ જાય ને ચિત્ત ચોરાઈ જાય, ભગવાન સિવાય કાંઈ ગમે નહીં, છતે દેહે અક્ષરધામની સ્થિતિ પ્રાપ્ત થઈ જાય જો પ્રેમ પ્રગટે તો. પ્રેમાનંદ સ્વામીને ભગવાનમાં પ્રેમ છે એ પદના તમામ આગલા શબ્દમાં દેખાય છે. વહાલા 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 સ્વામીએ આઠ પદોમાં 39 વાર તો વહાલા શબ્દનો પ્રયોગ કર્યો છે. 39 વાર માણસ બીજાને વહાલા બોલે ત્યાં તો એને હેત થાય એવો અદભુત શબ્દ છે વહાલા. અને મારું ને તારું એ બે શબ્દનો તો એક એક લીટીમાં પ્રયોગ છે. વાલા તારું ઝળકે, વાલા તારા વામ, વાલા તારી ભ્રકુટી, વાલા તારે પ્રેમ સખીને. પ્રત્યક્ષ ભાવને ખડો કરવા માટે તારે તારે શબ્દ વાપર્યો છે. તે નહીં, તેના કર્ણમાં તિલ છે, તેના મસ્તકમાં આમ છે ને એમ નહીં, તો તારા કર્ણમાં તિલ છે, તારા મસ્તકમાં આમ છે. પ્રગટ ભાવ આપણે પણ આપણા અંતર આત્મામાં એવી રીતે પ્રગટ ભાવથી પરમાત્માને જો ભજીએ તો ખરેખર ભગવાનનો સાક્ષાત્કાર થઈ જાય. પણ એ જ કરવાનું છે, આજ થાય કાલ થાય જેદી થાય તે. ન્યારે માટે આ દાખલો હાજરો, ભગવાન રાજી થશે એટલે હૃદયમાં આવીને ઉભા રહેશે ત્યારે માનશું કે આપણો યોગ યજ્ઞ પૂરો થયો. યજ્ઞ કરનારાને ભગવાન યજ્ઞકુંડમાંથી પ્રગટ થઈને દર્શન આપે છે, એમ સત્સંગ કરનારાને પરમાત્મા પોતાના આત્મામાં પ્રગટ થઈને દર્શન દે. ભગવાને મધ્યના આઠમામાં કહ્યું કે જ્યાં સુધી અંતર આત્મામાં પરમાત્મા પ્રગટ નથી થયા ત્યાં સુધી યજ્ઞ અધૂરો જાણો. આપણે હર હંમેશા યજ્ઞ કરવો, જ્ઞાન યજ્ઞ અને બ્રહ્મ યજ્ઞ. વૃત્તિઓ જ્યાં જ્યાં જાય ત્યાંથી પાછી ખેંચીને બ્રહ્મમાં નાખવી અને બ્રહ્મ યજ્ઞ. વૃત્તિ જ્યાં જ્યાં આડેવળી થાય અને ખેંચીને ભગવાનના સ્વરૂપમાં જોડી દેવી અને જ્ઞાન યજ્ઞ. ક્યાંય જવા જ ન દે વૃત્તિ, એવો અભ્યાસ આદરે તો વૃત્તિ હંકેલતા 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 એ ભગવાનના સ્વરૂપ સુધી પહોંચી જાય. મહારાજ કે વડતાલ જેટલે હોય ને ત્યાંથી પછી ગઢડા જેટલે આવે ને પછી વારી વારી કરતી આ દરબાર ગઢમાં આવે ને પછી ઇન્દ્રિયોના ગોલોકમાં આવે ને પછી વૃત્તિ ત્યાંથી પાછી વળે અને સ્વસ્વરૂપમાં લીન થાય. જ્યારે સ્વસ્વરૂપમાં પરમાત્મા છે એમાં વૃત્તિ ખેંચાઈ જાય પલટાઈ જાય ને ત્યારે એને ભગવાનનો સાક્ષાત્કાર થાય છે. એ તો આવી રીતે વૃત્તિ હંકેલતા હંકેલતા લઈ જઈએ ભગવાન સુધી પહોંચી જઈએ આપણે પ્રેમથી તો ભગવાન તો કે હું તો તૈયાર જ છું તમારા પ્રગટ થવા, તમે તૈયાર થાવ. પ્રેમાનંદ સ્વામી જેવો પ્રેમ થાય તો કામ થઈ જાય. ત્રીજા પદમાં પ્રવેશ કરીએ. વાલા મને વાશકી તારા વાલ મા
તલ છે જો આકાજ શિવ કરી છે ગાલ મારે ઓર મન મારો તલ પે જો આકાજ શિવ કરી છે ગાલ મારે વાલા મને વશ કીધી પ્રજરાજ વાલપ તારા વાલમાં પ્રેમાનંદજી કહે છે મને વશ કર્યો વશ તમારા વાલમાં વાલપ બહુ છે પ્રભુ તમે એવું વાલ કરો છો તો અમને એવી વાલપ થાય છે એવો તમારામાં પ્રેમ થાય છે આપને જમણે ગાલે જે ટીબગડી છે એને જોવા માટે તો મારું મન તડા માર કરે મન મારું તલ છે આપણા મન પ્રેમાનંદ સ્વામીમાં ફેર એટલો કે એને ભગવાનના ગાલે રહેલી ટીબકડી જોવા માટે મન તડા મારીને તોફાન કરે ત્યારે આપણું મન છે એ જગત જોવા સારું તોફાન કરે બહુ કાંઈ ફેર જેવું લાગે છે મન મારું તલખે જોવા કાજ ત્યાં સુધી તો આપણું હરખું છે બેન પછી ટીબકડી છે ગાલમાં ત્યાં આપણે ફેરવું પાછલું પદ ફેરવવા જેવું ખરું કેમ છે પ્રેમાનંદ સ્વામીના મનને મહારાજની મૂર્તિમાં માલ મનાણો છે ને આપણે માલ ક્યાંક બીજે માન્યો છે એટલે ત્યાંથી માલ કાઢવા સારું મચમચ કરીએ પણ એ જગત જ્યારે નરકના કુંડ જેવું દેખાશે ત્યારે ભગવાનના સ્વરૂપમાં પ્રીતિ થશે ગમે તેમ કરીને જો આ ઓકાઈ જાય ને વિષયો બહુ ભોગવાન બહુ બધું લહેર મારીને એ બધું હૃદયમાં ઘૂસી ગયો સમજ્યા ત્યાંથી ધોકાવીને જો કાઢવામાં આવે ને ખાલી થાય ને સફાઈ થાય ને તો ભગવાન પધારે પણ ઘણા તો જૂના કચરા કાઢતા નહીં નવા પાસે નાખ્યા કરે મને હા જૂના ફિલ્મ જોયા ને એ ભૂલે ને નવા જોવે બોલો જૂના ભોગ ભોગવા હોય એ વિસર્યા ન હોય ત્યાં તો નવા નવા ભોગવીને તાજું તાજું વાસનાનું આમ ધામ કરી દે હૃદયમાં થઈ આપણને એમ થાય કે આ કલ્યાણના માર્ગે કેદી હાલશે બિચારો આ તો માને છે કે હું કલ્યાણના માર્ગે આવ્યો છું પણ વધારે વાસના વાળો થતો જાય છે મન મારું તલખે જોવા કાજ ભગવાનને જોવા મન તલખે એવું આપણે કેદી થશે એમ ભગવાનને સંભાળવા બેસીએ તો ઊભું થવાનું મન જ થાય નહીં હવારના બેઠા હોય તો બપોર ચડી જાય તોય એમ થાય કાંઈ વાંધો નહીં ઘડીક હજી ભગવાન ચિંતવી લઉં હજી ચિંતવી લઉં હાંજે ઉઠીશ એમ ત્યારે સમજીએ કે હવે લગ્ન લાગી એમ આ તો ઘડીક બેહવી ત્યાં બળવા માંડે સારી કોઈ જીવને ગમતું જ નથી પરાયણે ભક્તિ કરાવી પડે પરાયણે આજ સવારે હું ગયો તો બે જણો કઈક તેલ કાઢીને માથામાં નાખ નાખી જ ગયો મેં કહ્યું પણ કેટલી વાર નાખી દે ને પાયરા હબલીને ભૂની દે ને ધીમો ધીમો આમ 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 તાપટીપ 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 કિરા જ કરતો હતો બેઠ બેઠો ત્યારે મને એમ થયું કે આ પતાયું ને હવે આમ ખોટી થતો ને એમ નથી થતું કે આ સમય વયો જાય છે સવારનો અદભુત સમય હે ધોની કરવાનો કીર્તન ગાવાનો મૂર્તિ સંભાળવાનો બધાને પગે લાગવા જવાનો સવારમાં બધાની પૂજાના દર્શન કરીએ તો કરોડો યજ્ઞનું ફળ થઈ જાય છે આ તો સવારમાં તોલો ટાપટીપ કરે ક્યાં એને દેખાડવા જવું હોય છે ખબર નહીં ઠીક મારી હાવ એવું મનાય નથી કે ન માથું ઓળવું કે તેલ ન નાખવું નાખવું ઓળવું પણ ફટાફટ એમ મેં વાર છું પછી એમ ભગવાનમાં તો જ પ્રેમ થાય એમ ખોટા સમય બગાડીએ તો મેળ ના આવે તો કે તક કામ થઈ જવું પડે ભગવાનને મેળવવાનો આ અવસર છે ભગવાનને પામવાની અત્યારે સુંદરમાં સુંદર તક છે અને આ તક બધી એમને વહી જાય તો આપણે કમાણી કાંઈ ન થાય બધું ખાડે જાય મન મારું તલખે જોવા કાલ તમે શબ્દો તો જો ટીબકડી છે ગાલમાં એ ગાલમાં રહેલી ટીબકડી જોવા પ્રેમાનંદ સ્વામી કે મન આંગળ ચડા મારે આંખતા મારે એ ટીબકડીનો મહિમા કેટલો હશે સ્વામીને બોલો આપણને એટલો મહિમા ખરો ઘણા વૃદ્ધ ભક્તો મેં જોયું છે મંદિરે દર્શન આવે તો અવસ્થા થઈ ગઈ હોય ને અને પછી મંદિર સિંહાસન મોરે કઠોળો હોય એટલે એમ થયું એમ આગું ઉભું રહેવું પડે પછી અવસ્થા હોય સહેજ મોતી આવતા હોય મૂર્તિમાં ટીબકડી તો હોય પણ આ વડીલ વૃદ્ધને દેખાય નહીં પછી આમ નેજવા નાખે હો માથે ગોળા બળતા હોય ને એની લાઇટ શેડો પડતી રીતે આમ લાઇટ શેડ બેન્ડ કરવામાં આઘો પાછો આમ કેમેરો ફેરવી અને આમ 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 કરે આમ આઘું પાછું બરાબર ટીબકડી દેખાય
ત્યારે નિરખીને જોયો. નિરખીને ભગવાનને ગાલે ટીબકડી છે ને એમથી વાલી બહુ લાગે. ગાલે ખાડો હોય, ગાલે ટીબકડી હોય, ગાલે કઈ કાળું હોય તો સારું બહુ લાગે. કારણ કે દુનિયા આખી ને ગાલ વધારે હાલા લાગે. અને એમાંય ભગવાનના ગાલ ને એમાંય શામ મજાની ટીબકડી, એટલે એવી ભગવાનના ભક્ત નિરખીને જોવે. ભગવાન શ્રી હરિમાં પ્રેમ થયો એટલે આ ટીબકડી જોવા પ્રેમાનંદ સ્વામીનું મન બહુ આમ આકળું થઈ ગયું, અતિશય આકળું. ભગવાનને એ ટીબકડીથી આગળ એ જ આંખને નાસિકાના ખૂણામાં એક ઝીણો તિલ હતો. સંતો એનું બહુ ધ્યાન કરતા, બે આંખો કમળના પાન જેવી લાલ, ઢગોટી વિશાળ, કામબાણ જેવી મોટું ભાલ, એમાં તિલક ચાંદલો, ત્રણ રેખા આડીને બે ઊભી એમ પડતી હતી. ભગવાનને કપાળે બે ઊભી રેખા પડતી, ત્રણ એમ આડી પડતી. સાંજે મહારાજ હોવે ને ત્યારે એ ઊભી રેખા ઉપર બે આંગળી ફેરવતા આમ આમ હુતા હુતા, એવી મહારાજને ટેવ હતી. સંતો આ બધું ઝીણું ઝીણું જોઈ ધ્યાન બહુ કરતા મહારાજ, અદભુત. ક્યાંય મહારાજની મૂર્તિનું કે મહારાજના સ્વરૂપનું ચિંતન બાકી ન રહી જવું પડે, બધી ચેષ્ટાનું ચિંતન થાય. અમુક જમવા બેહતા નથી આમ રહોડામાં મામા મામા જોઈ જોતા કે ક્યાંય ખૂણે એક જ વાનગી રહી ન જ આવી જોઈ. સમજ્યા? એકવાર મહારાજ પીરસવા નીકળ્યા ને દરબારો જમવા બેઠા, બધું પીરસે પણ પાપડ એક બાજુ પીડ્યા રહ્યા. સુરો ખાતે સોમલા ખાતર ને કે ભગવાનને કોણ કીએ, બોલું રહી જાય, સમજ્યા, પડ્યું રહેશે ને હવે નહીં પીરશે. બે જણા એ વાતું વાતરી. અને સોમલાલ તને ખબર, આપણે નાવા ગયા હતા, મોટો જબર યારું નીકળ્યો હોય નહીં. અરે મોટો પોતી એની ફણા કે ઓલે પાપડ જેવડી હતી કે. ત્યારે ભગવાન કે એમ કયો ને પાપડ આપો, એમ માગી લીધો પાપડ. આમ તો બધાને આવડે, કોઈ વાનગી રહી ન જ આવી પડે. મરચા ભજીયા કઈ પડ્યું નથી, રાતું લે જોજો. સંતોને એવી ભગવાનના સ્વરૂપને ધ્યાનમાં ધરવાની ચીવટ હતી કે ભગવાનની કોઈ ચેષ્ટા, કોઈ ક્રિયા, કોઈ શરીરનું તીર, કોઈ ભાગ ક્યાંય આપણું ચિંતન ન હોય એવું નહીં, સર્વત્ર ચિંતન થવું જોઈએ. ભગવાન શ્રી હરિની નાસિકા ઉપર ઝીણા ઝીણા સુંદર મજાના શીડીના ચિહ્ન હતા. સંતો બહુ હંભારતા. પ્રેમાનંદ સ્વામીની નજર હવે નાસિકાએ પહોંચી. માલા તારી નાસિકા ન મણી નાથ, અધર બિંબલાલ તેરે લો. અતિ અદભુત નમણી નાસિકા, નાસિકા થી દ્રષ્ટિ આગળ લઈ ગયા, અધર બિંબ લાલ છે રે લોલ. ભગવાનના હોઠ, પરમાત્માના હોઠ બહુ લાલ હતા, અતિ લાલ. અધર ઉપર જાણે કુમકુમ ઢળી, બ્રહ્માનંદ સ્વામીના શબ્દો આવા છે. અધર ઉપર જાણે કુમકુમ ઢળ્યું, કંકુ બરોબર આમ પાણી નાખીને કે તેલ નાખીને બરોબર ઘાટું ઘટ કર્યું હોય અને જાણે હોઠમાં ઢોળાઈ ગયું હોય એટલા અદભુત લાલ હોઠ ભગવાનના. અધર બિંબ લાલ છે. બિંબ, બિંબ શા માટે કહે છે? સંસ્કૃતમાં આપણે જેને ટીંડોરા કહીએ છીએ, ગુજરાતમાં એને ગીલોડા કે,
એ ટીંડોરું જયારે પાકી જાય ને બરોબર વેલા ઉપર, ત્યારે તમારે જોવું એવો લાલ સોળ હોય. ભગવાનના હોઠ ને બિંબ ફળ જેવા કહેવામાં આવે છે, એટલે ટીંડોરા જેવા લાલ. અધર બિંબ લાલ છે રે લોલ, છેલ્લા મારા પ્રાણ કરું કુરબાન, જોયા જેવી ચાલ છે રે. અહીંયા થોડુંક સંતો વિચારમાં ઊંડા ઉતરી જાય છે આ પંક્તિમાં, કે મહારાજની નાસિકાનું વર્ણન કર્યું, પછી ભગવાનના હોઠનું સ્વામીએ વર્ણન કર્યું, અને પછી કે મારા પ્રાણ કુરબાન કરી દઉં એવી ચાલ છે, તો અહીંયા હાલ વચમાં ક્યાંથી આવી? આ વર્ણન આટલું થતું છે, ભગવાન કંઈક એના હૃદયમાં હાલવા માંડ્યા છે, તો વર્ણન એવું થઈ ગયું છે કે જોયા જેવી ચાલ છે રેલો. પછી સંતો ચિંતન કરે છે કે કાવ્ય લખતા હોય ત્યારે તો વર્ણન ક્રમશ આવે, આડું વર્ણન થાય નહીં, મુખનું વર્ણન ચાલે છે એમાં હાલવાની ક્રિયા હોય નહીં. પછી સંતોનો અમુક મત છે કે અહીંયા જોયા જેવી ચાલ છે એમ કીધું એ શ્વાસની ગતિને કહે છે. ભગવાનના મુખમાંથી નીકળતી શ્વાસની ગતિ એનું વર્ણન કરે છે, કે ભગવાનને શ્વાસ લેવો અને છોડવો એની જે ગતિ છે ને એ અદ્ભુત છે એમ અમુક સંતોનો મત છે. અને પછી ચાલ લેવી હોય તો એ કાંઈ ના નથી, જેને જેમ ગમે એમ. હવે એક પંક્તિ, એ પણ થોડીક વિવાદાસ્પદ પંક્તિ છે. વાલા તારા દંત દાળ્યા મના વીર ચતુરાય તારે હાથની વાત નહી, મન ફાવે મૂગે. હા, ઘણા જો ને બિચારા, ને એક આગળ ને એક પાછળ ને એક આગળ, પછી લોકો એમ કે એને ગમાણિયા દાંત છે. હા, એટલે તો કે એવું માલકર ખડ ભર્યું રહે. ભગવાનના દાંત તો દાડમની કળી જવા એ ખરખા અદભુત દાંત છે. સંતો ધ્યાન કરે, અને ઘણી વખત તો સંતોને દાંતના દર્શન કરવા હોય તો શું કરવું, મહારાજ હસે તો દાંત દેખાય. એટલે સુરોખાચર ને બ્રહ્માનંદ સ્વામી ને બધા ભગવાનને હસાવતા, કંઈક ને કંઈક રમૂજ કરે એટલે ઠાકોરજી હસી પડે, હસી પડે એટલે દર્શન થાય, અને પછી એ મૂર્તિ હૃદયમાં ધારે છે. ચતુરાય ચાવતારે લોલ, આ શબ્દ થોડો સમજવામાં કઠિન છે. ચતુરાય ચાવતારે લોલ, હવે દાંતની વાત છે એટલે આપણે કદાચ બધા એમ સમજી ભગવાન આમ બરોબર આમ ભીસીને ચાવતા હશે, કંઈક જમે ત્યારે ચતુરાય ચાવીને જમતા હશે. એક વાત એવી છે, બીજી વાત તો એની એમ છે, ચવવું એટલે બોલવું. હા, જાણે ચવે છે, ચંડુલ કાવ્યમાં એક શબ્દ છે, ચવું એટલે બોલવું. અહીંયા મુખનું જ વર્ણન છે તો બોલવું એવું પણ વર્ણન હોઈ શકે, માટે ચતુરાય ચાવતા એટલે ભગવાન બહુ ચતુરાયમાં બોલતા. હા, એક એક વાક્ય એટલું બધું સુંદર ગંભીર અને ચતુર વાક્ય બોલતા હતા એવો પણ અર્થ થાય છે ભક્તો. એવા ભગવાન શ્રીહરિમાં પ્રેમાનંદ સ્વામી પાગલ જેવા થઈ ગયા છે. વાલા મારા પ્રાણ હરો છો નાથ, એ મીઠું મીઠું ગાવતા રે લો. વાલા મારા પ્રાણ હરો છો નાથ, મીઠું મીઠું ગાવતા રે લો. એ વાલા તારે હસવે હરાણું ચિત્ત, બીજું હવે નવ ગમે રે લો.
नाथ के तम केड़े અદભુત. આપણે તો એ જ જોવાનું છે કે આપણું મન ક્યાં ભૂમે છે. ભગવાન, તમે જ્યારે મીઠું મીઠું ગાવ છો ત્યારે મારા પ્રાણ ખેંચી લો છો, પ્રાણ હરી લો છો, આ ક્યારે બને? કેટલું ભગવાન હારે ચોટી જવાનું હોય ત્યારે આ ખેંચી જવાય, આખા પ્રાણ ખેંચી જાય. એટલે વાલા, તારે હસવે હરાણું ચિત્ત, તમે હસો તો અમારું ચિત્ત હરાઈ જાય છે, અને પછી પછી બીજું કાંઈ ગમતું જ નથી. થઈ જાય હો આવું, અને તમને ન મનાતું હોય તો તમે અખતરો કરો. 15 દી કે મહિનો એ કોરડામાં બેસી ભગવાનની મૂર્તિ પધરાવીને એની સામે માંડો ભજન કરવા. બહુ ભૂખ લાગે ત્યારે થોડુંક ખાવું, બહુ ભૂખ લાગે ત્યારે થોડુંક ખાવું, બીજી કાંઈ માથાકૂટી નહીં. ધૂન, કીર્તન, કથા, ભજન, 1 દી, 2 દી, 3 દી, 5 દી, અને જ્યાં ભગવાનમાં પૂરેપૂરું જોડાઈ જવાય પછી તો ખાવું ન ભાઈ, બહાર નીકળો તો કોઈ ગમે નહીં. હા, અને મનમાં એમ થવા માંડે કે દેહ પડી જાય ભગવાન પાસે વ્યાજ. કારણ કે ભગવાનના સ્વરૂપમાં એવી અલૌકિકતા છે, એનો સ્વાદ ચાખવા માંડે અને પછી જગત ભાવે જ નહીં, નકામું થઈ જાય. વાલા, તારે હસવે હરાણું ચિત્ત, બીજું હવે ન ગમે, બીજું ગમતું નથી, ગમતો મન મારું પ્રેમ સખીના નાથ કે તમ કેડે ભમે. શું શબ્દો છે! એ ભગવાન, મારું મન તમારી કેડે ભમે. ભમે કોને કહેવાય? કાબુ ન રહે ને ભમવા માંડે ને ભમતું કહેવાય. આપણે ભગવાનના સ્વરૂપમાં મનને લઈ જઈએ છીએ તો અહીં લજાતું નથી. અને પ્રેમાનંદ સ્વામી કે મારે ન રાખવું હોય તો પણ તમારી વાહે જ ભીમ ભીમ કરે. હે, આડોળું લઈ જવું હોય, હવે કંઈક કરવું હોય, કંઈક લખવું હોય, કંઈ વાંચવું હોય, પણ એ તમારી વાહે જ ભયું આવે, અમારે કરવું હું. તમ કેડે ભમે રે લો, કેટલી ઊંચી સ્થિતિ છે. ભગવાનને પ્રાર્થના કરીએ આપણે પણ પ્રેમાનંદ સ્વામી જેવો પ્રેમ ભગવાનમાં થાય. સહજાનંદ સ્વામી મહારાજ.